વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે તે અનુસાર સુરતમાં તહેવારો દરમિયાન લૂંટારૂઓનો આતંક જોવા મળ્યો. આપને જણાવી દઈએ કે તહેવારો દરમિયાન શહેરમાં 24 કલાકમાં 6 ચેઇન સ્નેચિંગના બનાવો બન્યા છે. મહત્વની વાત છે કે ઉમરા વિસ્તારમાં 2 મહિલાના ગળામાંથી ચેઇન તૂટી હોવાના અહેવાલ હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મહિધરપુરા અને અડાજણમાં પણ ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. તેમ છતાં પોલીસ હજુ પણ એક પણ આરોપીને પકડવામાં સફળ નથી થઈ. લૂંટારૂઓ જાણે કે ખુલ્લેઆમ કાયદો અને વ્યવસ્થાને લલકારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જુદી જુદી 6 ઘટનાઓની વાત કરીએ તો ઉમરા વિસ્તારમાં 2 મહિલાઓના ગળામાંથી લૂંટારૂઓ ચેઇન તોડીને ફરાર થઈ ગયા. આવી જ ઘટનાઓ મહિધરપુરા, અડાજણ, ખટોદરા અને સચિન વિસ્તારમાં સામે આવી. મહિલાઓના ગળામાંથી એક બાદ એક સોનાની ચેઇન તૂટી રહી છે. તેમ છતાં આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, ચેઇન સ્નેચિંગની આટલી બધી ઘટના માત્ર 24 કલાકમાં, શું કાર્યવાહી પોલીસ તરફથી? ચિત્ર, જે રીતે સુરતની વાત કરવામાં આવે તો સુરતના અલગ અલગ વિસ્તારોની અંદર કુલ એ 24 કલાકની અંદર જે 6 સ્નેચિંગના જે બનાવો બન્યા છે, જેમાં ખાસ કરીને તમામે તમામ જે મહિલાઓ છે, મહિલાઓના જે પર્સની જે બાઇક ઉપર આવેલા જે ઇસમો છે, ત્યાં મહિલાઓના જે પર્સની લૂંટ કરી અને ફરાર થઈ જતાના જે કિસ્સાઓ જે સામે આવે છે. જે ઉમરા વિસ્તારની એક ઘટના, જે 2 ઘટના સામે આવી છે. ત્યારબાદ જે સચિન કાપોદ્રા જે અલગ અલગ જે વિસ્તારો છે, કે ખટોદરા વિસ્તારના, તે કુલ આ 6 ગુનાઓ નોંધાયા છે અને આ બાબતે હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ગઈકાલની વાત કરવામાં આવે તો 12 લાખની જે લૂંટ થઈ હતી જલસની અંદર, એટલે કહી શકાય છે કે સુરત શહેરમાં જે લૂંટારૂઓને જે આતંક મચાયો હોય તેવું લાગી રહ્યું છે અને જે પોલીસની જે કામગીરી છે તેની ઉપર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. જી ચિત્રા, બિલકુલ આભાર બળદેવ સમક્ષ મામલે જાણકારી આપવા બદલ. તો આપને જણાવી દઈએ કે ઉમરા વિસ્તારમાં 2 મહિલાના ગળામાંથી ચેઇન તૂટી, અડાજણ અને મહિધરપુરામાં પણ ચેઇન સ્નેચિંગની એક એક ઘટના બની છે. 24 કલાકમાં 6 ચેઇન સ્નેચિંગની ઘટના, પરંતુ પોલીસ હજુ પણ ઊંઘતી.